હેલો ફ્રેન્ડ્સ આઈ ડૉક્ટર સીએસ પ્રશાંત પી પટેલ વેલકમ યુ ઇન માય યુટ્યુબ ચેનલ પી એમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેન્કિંગ અને વીમાના મૂળ તંત્ર એફઆઈ બીકોમ કોમ સેમિસ્ટર ટુની અંદર જે ટોપિક જોવા જઈ રહ્યા છીએ તે છે ચેક ચેક એક બહુ કોમન નામ છે આપણે આપણી રૂટીન લાઇફમાં ઘણી બધી વાર બોલીએ પણ છીએ ઘણા ખરા લોકો ઉપયોગ પણ કરતા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ એક પૈસાની લેવડ દેવડ માટે ઉપયોગમાં આવતું એક સાધન છે કે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે તમે કહી શકો ચેક જનરલી તો આપણે નોર્મલ લાઈફમાં જ્યારે કોઈ પચાસ સો રૂપિયાનો સામાન ખરીદીએ એટલે તો કેશ એટલે કે રોકડ રકમથી જ ખરીદી લેતા હોઈએ છીએ પરંતુ જ્યારે મોટી રકમથી કોઈ ચૂકવણી કરવાની થતી હોય જેમ કે દસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા ત્યારે જનરલી ચેક જેવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે ખૂબ જ સુરક્ષિત સેફ પદ્ધતિ છે પૈસા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જરૂરી નથી કે ચેક મોટા રકમ માટે જ લખવામાં આવે સૌથી પહેલાં તો મગજમાં તમે એ ક્લિયર કરી દો ચેક સો રૂપિયાનો પણ લખી શકાય એક લાખનો પણ લખી શકાય એક કરોડનો પણ લખી શકાય બસ તમારા ખાતામાં એટલા પૈસા હોવા જોઈએ તો ચેક વેલિડ ગણાય ક્લિયર એટલે ચેક માટે કોઈ રકમ સ્પેસિફાય કરવામાં નથી આવી તમે કેટલાનો ચેક આપી શકો બહુ બેસિક વસ્તુ છે ઘણા ખરા વિદ્યાર્થીઓ ચેક વિશે જાણતા હશે ચેક કેવી રીતે ભરવો છે કેવી રીતે ચેક જમા થાય આ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર આ વિડીયોની અંદર આપણે લઈશું આજના વિડીયોના પાર્ટ વનની અંદર આપણે ચેક વિશે બેસિક માહિતી પ્રાપ્ત કરીશું કે ચેકના લક્ષણો શું છે સાથે સાથે પછી જે શાખ પત્ર છે એને એ શું છે કેવી રીતે બનાવવામાં આવ્યો તે બધી માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો ચાલો શરૂ કરીએ ચેપ્ટરને ચેક હવે એક જસ્ટ બેસિક વાત અહીંયા તમને કહી છે કે ભાઈ આજે તો ચેક દ્વારા નાણાંની લેવડદેવડ ભારતમાં કે ભારતીય ઉદ્યોગમાં પણ એક સામાન્ય બાબત ગણાય છે પરંતુ આ વિકાસ માંડ છેલ્લા પચીસ વર્ષનો ગણાય તે પહેલાં ચેક દ્વારા નાણાંની લેવડદેવડનું પ્રમાણ દેશમાં ખૂબ ઓછું હતું પરંતુ ઈંગ્લેન્ડ અમેરિકા યુરોપના વિકસિત દેશમાં ચેક જ ચૂકવણીનું મુખ્ય સાધન હતું ચેક જે છે આજે બહુ કોમન છે છેલ્લા વીસ પચીસ વર્ષમાં ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર ખૂબ ઝડપથી આગળ વધ્યું છે એટલે આપણે સૌ ચેક વિશે બહુ વધારે માહિતી ધરાવીએ છીએ પરંતુ તે પહેલાં ભારતમાં ચેક જેવી સિસ્ટમ ન હતી ત્યારે આપણે ફક્ત રોકડમાં લેવડ દેવડ કરવાનું પસંદ કરતા હતા તે સમયે અમેરિકા યુરોપ યુરોપિયન દેશો આ બધામાં તો ચેક બહુ જૂની પદ્ધતિ છે જે ભારતમાં હમણાં છેલ્લા પચીસ વર્ષથી સારી રીતે ચાલી રહી છે વધારે ઉપયોગમાં લેવામાં આવી રહી છે હવે અહીંયા તમને બેસિક ડિટેલ આપેલી છે કે ભાઈ શાખ વિનિમય પત્ર એટલે શું ચેક એટલે શું આ વસ્તુને સમજ્યા પહેલાં આપણે બેસિક સમજીએ ચેક વિશે કે હું અત્યારે તમને કહી દઈશ કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો ને એક્યાસીમાં બનાવવામાં આવેલો હતો પણ એ તમને ખબર હોવી જોઈએ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે શું તો તે સમજ્યા પહેલાં આપણે બેસિક વસ્તુ પર આવીએ ચેક એ ભાઈ ચેક શું છે તો તમારી સ્ક્રીન પર અત્યારે તમે દેખ જોઈ રહ્યા છો અહીંયા એક એસ બીઆઈના ચેકનો એક સ્પેસિમેન મૂકેલો છે કોઈપણ બેન્કનો ચેક હોઈ શકે હવે તમે એને ધ્યાનથી જોશો તો કોઈપણ ચેક પર સૌથી પહેલાં તો તમને ટોપ ઉપર બેન્કનું નામ દેખાય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્ક ઓફ બરોડા આઈસીઆઈસીઆઈ બેન્ક જે પણ હોય ચેક પર સૌથી મેઇન જે નામ હોય તે બેંકનું નામ હોય છે એની બાજુમાં કે એની નીચે આ આ જે ફોર્મેટ છે ઉપરની એ થોડી ઘણી અલગ હોઈ શકે બેંકનું નામ અને એડ્રેસ કોઈ બાજુ બાજુમાં લખે કોઈ ઉપર નીચે લખે પરંતુ આ બંને વસ્તુ તમને તમારા ચેક ઉપર જોવા મળશે એ બેન્કનું નામ શું છે અને કઈ બ્રાન્ચનો ચેક છે એ બ્રાન્ચનું એડ્રેસ અહીંયા તમને આપવામાં આવશે રાઈટ સાઈડ પર કોર્નર પર તમને તારીખની કોલમ આપેલી હોય દિવસ મહિનો અને તારીખ વર્ષ માટે આ બહુ જ કોમન વસ્તુ છે ત્યારબાદ નીચે તમને નામ લખવા માટે પે કરીને આ છપાયેલું જ હશે પે પછી અહીંયા જે પણ વ્યક્તિ હોય જેમ કે તમે સમજો ચેક તમે મને આપી રહ્યા છો લખીને તો અહીંયા લખશો કે પે ટુ પ્રશાંતભાઈ આ પણ વસ્તુ છપાયેલી હશે ઓર ઓર્ડર પછી રૂપીસ તમારે રકમ લખ દેવાની સમજો કે તમે મને દસ હજાર આપવાના છો તો રૂપીસ ટેન થાઉઝન્ડ ઓનલી અથવા ગુજરાતીમાં લખશો દસ હજાર રૂપિયા અથવા તો હિન્દીમાં કે દસ હજાર રૂપિયે અહીંયા તમે અમાઉન્ટમાં એકવાર લખી દેશો ટેન થાઉઝન્ડ રૂપીસ અહીંયા તમે શબ્દોમાં લખશો જ્યારે અહીંયા તમે અંકમાં લખશો વર્ડ્સ એન્ડ ફિગર બંનેમાં રકમ લખવામાં આવશે સરખી સરખી એટલે આ બહુ જ કોમન વસ્તુ છે દરેક ચેકની અંદર તમે કોઈ પણ ચેકની ફોર્મેટ જોઈ લો તમને આ વસ્તુ સેમ જ જોવા મળશે ખાલી બેંકનું નામ ઉપર અલગ હશે હવે જે મેઇન વસ્તુ છે તે તમને અહીંયા જોવા મળશે જ્યાંથી આપણે ચેક ફાળીએ છીએ ત્યાં જો નાના નાના અક્ષરમાં કંઈ ના કંઈ લખેલું હોય છે આ નંબર એટલે સીટીએસ નંબર કહેવાય ચેક ટ્રંકેશન સિસ્ટમ નંબર આપણે આને ડિટેલમાં સમજીશું જસ્ટ હું તમને એકવાર ચેકની ફોર્મેટિંગ સમજાવી દઉં છું પછી આપણે ચેકને ખૂબ જ ડિટેલમાં સમજીશું તો આ જે નંબર હોય છે જ્યાંથી ચેક ફાડવામાં આવે છે એકદમ નાના નાના અક્ષરો આપણે બહુ ધ્યાનથી ચેક ફાટ ફાડીએ છીએ કે આ ફાટી ના જાય કેમકે જનરલી ચેક આપણે જ્યારે ચેકબુકમાંથી ફાડીએ છીએ તો આ જે લાઇન હોય છે તે કપાઈ જતી હોય છે એકચ્યુલી આ કપાવવી જોવે નહીં કેમ કેમ કે આ જે છે એ તમારો સીટીએસ નંબર છે ટ્રેક ચેક ટ્રન્કેશન સિસ્ટમ નંબર તો આ આ તમે યાદ રાખજો આગળ આપણને કામ લાગશે સમજવામાં અહીંયા જે છે તમારું અકાઉન્ટ નંબર આપેલું હશે ચૌદ ડિજિટ કે સોળ ડિજિટ કે અઢાર ડિજિટ બેંક ટુ બેંક નંબર અલગ હોઈ શકે પરંતુ દરેક ચેક પર અકાઉન્ટ નંબર આપેલો હશે જે તે વ્યક્તિનો અકાઉન્ટ ખાતું નંબર હશે તે અહીંયા તમને કોઈ બારકોડ ટાઈપ એક ફોર્મેટ જોવા મળશે જે સ્કેન કરીને જનરલી ક્લિયરિંગમાં કામ આવતી હોય છે આની સાથે આપણે કંઈ લેવા દેવા નથી જે અહીંયા બારકોડ ટાઇપ ઘણા બધા ચેકમાં તમને જોવા મળશે તમારા સિગ્નેચર માટે આ સ્પેસ ખાલી હશે અહીંયા તમારું નામ લખેલું હશે જેમ કે સમજો કે મિસ્ટર રામ મને ચેક આપે છે તો ઉપર તો એમને લખી દીધું કે પ્રશાંતભાઈને દસ હજાર આપો નીચે અહીંયા મિસ્ટર રામ લખેલો હશે મિસ્ટર રામ ત્યાં સાઈન કરશે એટલે રકમ ભરેલી છે તારીખ છે બધી જ વસ્તુ બરાબર ભરવામાં આવશે અકાઉન્ટ નંબર છપાયેલો જ હોય છે અહીંયા તમારે લખવાનો હોતો નથી એ છપાયેલો જ હોય છે આ તો જસ્ટ એક ફોર્મેટ છે એટલા માટે અહીંયા અકાઉન્ટ નંબર નથી ક્લિયર બાકી પ્રિન્ટેડ જ હોય છે સીટીએસ નંબર પણ પહેલેથી છપાયેલો હોય છે સાઈડમાં નીચે જે આ તમને અક્ષરમાં દેખાઈ રહ્યો છે નાઇન ફાઇવ ડબલ ઝીરો ટુ ઝીરો સિક્સ નાઇન ફાઇવ ડબલ ઝીરો આ છે માઇકર નંબર એમ આઈ સી આર નંબર માઇકર નંબર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન નંબર આપણે જોઈશું આ પણ આના વિશે પણ આપણે માહિતી લઈશું કે માઇકર નંબર શું છે તો આ એક ચેકની ફોર્મેટ છે તમે નોર્મલી જોયા હશે ચેક હા અમુક વર્ડ તમારી માટે ફર્સ્ટ ટાઈમ હશે જેમ કે માઇકર નંબર સીટીએસ નંબર આપણે એને ડિટેલમાં સમજીશું એટલે ઓર વધારે સારી રીતે તમને ક્લિયર થશે એટલે એક વસ્તુ તમે સમજી જાઓ કોઈ પણ હોય તમને નીચે માઇકર નંબર જોવા મળશે જ બાજુમાં તમને સીટીએસ નંબર જોવા મળશે જ અકાઉન્ટ ખાતા નંબર પણ હશે જે વ્યક્તિનું ખાતું છે એનું નામ અહીંયા છપાયેલું હશે જ્યારે ચેક લખશે ત્યારે સાઈન કરીને આપશે રકમ એને જાતે લખવાની હોય છે કોને આપવાનો છે ચેક એનું નામ જાતે લખવાનું હોય છે તારીખ આપણે જાતે લખવાની છે બાકી બધી વસ્તુ પહેલેથી જ પ્રિન્ટ થયેલી હોય છે ક્લિયર એટલે ચેક તો તમને ખબર પડી ગઈ શું છે તમારા ઘરમાં જો ચેક હોય તો લઈને જોઈ લેજો એકવાર એટલે વધારે સારી રીતે ક્લિયર થશે કે ચેકનું ફોર્મેટિંગ કેવું છે ચાલો આ થઈ બેસિક ચેક હવે ક્વેશ્ચન તરફ આગળ વધીએ ચેકના લક્ષણો જો તમને ફોર્મેટ યાદ હોય તો ધ્યાનથી સમજો સૌથી પહેલો ચેક લેખિત હોવો જોઈએ કે લેખિત હોય છે યસ ચેક શું ઓરલિયું હોય છે ચેક એટલે શું પેલા એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ મારી દુકાન છે હું કોઈ સામાન વેચું છું સમજો કે હું ફર્નિચરની દુકાન લઈને બેઠો છું તમે મારા ત્યાં આવ્યા મારી દુકાનની અંદર મારા ત્યાંથી તમે પચાસ હજારનું ફર્નિચર ખરીદો છો એટલે મેં કયું લાવો ચેક પૈસા આપો તો તમારી પાસે કેશ નથી એટલે તમે કીધું કે હું ચેક લખીને આપી દઉં છું મેં કીધું કંઈ વાંધો નહીં આપી દો મને ચેક લખીને તમે ઉપર મારું નામ લખી દીધું પ્રશાંતભાઈ પચાસ હજાર રૂપિયા અંકમાં પણ લખી દીધા અને શબ્દમાં પણ લખી દીધા નીચે તમે સાઈન કરી દીધી અને ચેક મને આપી દીધો તો આ પણ એક જાતનું પેમેન્ટ જ છે પર આ ચેક હવે હું શું કરીશ લઈને બેન્કમાં જઈશ બેંકવાળો મને મારા ખાતામાં પૈસા આપી દેશે તો પેમેન્ટ થઈ ગયું પર ઓરલી ક્યારે ચેક આપવામાં આવે કે તમે મને મૌખિક રીતે કહી દો કે લે પ્રશાંત પચાસ હજારનો ચેક પછી બેંકમાં જઈને બોલું કે મને તમારા ગ્રાહકે ચેક આપેલો છે લે પ્રશાંત પચાસ હજારનો ચેક લાવો ક્લિયર કરો બોલવાથી કંઈ નથી થવાનું આ સંપૂર્ણ રીતે લેખિત પ્રક્રિયા છે અને ચેકની ફોર્મેટ પ્રિન્ટેડ હોય છે ક્લિયર પહેલેથી જ છપાયેલી હોય છે હા એમાં અમુક વસ્તુ આપણે હાથેથી લખવી પડતી હોય છે એટલા માટે જ આનો સૌથી પહેલો લક્ષણ શું છે ચેક લેખિત હોવો જોઈએ લખેલો એટલે કેવો પેનથી લખેલો પેન્સિલ કે ભૂસી શકાય એવી ઇન્કથી લખેલો હોવો જોઈએ નહીં ક્લિયર એકવાર લખો એટલે લખાઈ જાય અને અમુક વસ્તુ જ લખવી પડે બાકી બધી વસ્તુ પહેલેથી જ છપાયેલી હોય છે તો ચેકનો સૌથી પહેલો લક્ષણ છે ચેક લેખિત હોવો જોઈએ બીજો છે ચોક્કસ રકમ તમે આગળ જે ફોર્મેટિંગ હતું તેમાં જોયું છે પચાસ હજાર તમે શબ્દમાં પણ લખશો પચાસ હજાર તમે બોક્સમાં અંકમાં પણ લખશો ક્યારે કોઈ ચેક જોયો છે જ્યાં લખ્યું હોય પિસ્તાલીસ હજાર અંકમાં લખેલું હોય અને શબ્દમાં પચાસ હજાર લખ્યું હોય ના બંને જગ્યાએ સેમ રકમ લખવાની છે જો સેમ રકમ ના લખો તો તો ચેક બાઉન્સ થઈ જાય અને બંને પર પેનલ્ટી લગાવે બેંક જે બેંક છે તે મારા પર પણ પેનલ્ટી લગાવશે તમારા પર પણ પેનલ્ટી લગાવશે ક્લિયર એટલે બંને ખોટું નુકસાન સહન કરવું પડે એના કરતાં બંને જગ્યાએ બરોબર રકમ લખવાની તો જ ચેક ક્લિયર થાય થર્ડ છે સહી એટલે કે હસ્તાક્ષર સિગ્નેચર હોય છે ચેક પર હંમેશા તમને સિગ્નેચર જોવા મળશે તમે મને ચેક ફાડીને આપ્યો છે પચાસ હજાર લખી દીધા તમે મારું નામ લખી દીધું પર નીચે સાઈન જ નહીં કરશો તો ચેક વેલિડ કેવી રીતે ગણાશે ચેકને તમારે વેલિડ કરવો હોય યોગ્ય ઠરાવવો હોય તો ખાતાના જે વ્યક્તિ છે જેનો માલિક છે એની સિગ્નેચર હોવી જરૂરી છે તો એનું ત્રીજું લક્ષણ છે હસ્તાક્ષર ચોથો લક્ષણ છે નાણાં મેળવનાર ચોક્કસ વ્યક્તિ યસ જે આપનાર વ્યક્તિ છે એની તો સાઈન થઈ ગઈ લેનાર વ્યક્તિનું નામ તમારે લખવું પડશે ચોક્કસ વ્યક્તિ જેમ કે તમે ચેક પર લખ્યું પ્રશાંતભાઈ પચાસ હજાર રૂપિયા આપવાના તો નામ લખવું જરૂરી છે કે તમે ભાઈ ચેક કોને આપી રહ્યા છો એનું નામ તો લખો તો એને પેમેન્ટ થશે ને નામ નહીં હશે તો કોને પૈસા આપશો હવામાં પૈસા આપશો કોઈને પણ લે તો નામ હોવું જરૂરી છે તારીખ તારીખ પણ લખેલી હોવી જરૂરી છે કેમ કે તારીખથી ચેક ક્લિયર થાય ત્રણ મહિના થઈ ગયા હોય ચેકને એટલે ચેક જૂનો થઈ જાય પછી એ ચેક એક્સપાયર થઈ ગયો ગણાય એને આપણે ડિટેલમાં સમજીશું નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે એના રિલેટેડ ટૉપિક આવશે ત્યારે એટલે તારીખ હોવી જરૂરી છે યોગ્ય તારીખ સેમ વર્ષને નિયર બાય હોય ત્રણ મહિના સુધી ચેક વેલિડ હોય એટલે સમજો કે તમે મને આજની તારીખનો ચેક આપો છો પચીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસ બરાબર તો એ ત્રણ મહિના એટલે કે ફેબ્રુઆરી માર્ચ ફેબ્રુઆરીથી માર્ચ માર્ચથી એપ્રિલ એપ્રિલથી મે પચીસ મે બે હજાર બાવીસ સુધી ચેક ચાલે ક્લિયર ત્રણ મહિના સુધી એ ચેક વેલિડ ગણાય હું ક્યારે પણ પૈસા લેવા માટે બેંકમાં જઈ શકું ત્રણ મહિના પછી એ ચેક ક્લિયર નહીં થશે પછી એ ચેક એક્સપાયર થઈ ગણો ગાય તો તારીખ હોવી જરૂરી છે જેથી ખબર પડે કે કઈ તારીખે લખાયો છે અને કેટલા સમય સુધી એ ચેક વેલિડ રહેશે જો તારીખ તમે નહીં લખશો તો ચેક ક્લિયર નહીં થશે અથવા તા તારીખમાં તમે છેકછાક કરી હશે તો પણ ચેક ક્લિયર થશે નહીં તો અત્યાર સુધી આપણે પાંચ પોઈન્ટ જોયા છે પાંચ લક્ષણ હજી ઘણા બધા લક્ષણો છે ચેકના તો આ પાંચ તમને બેસિક ક્લિયર થયા હશે જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ત્યારબાદ આગળ વધીએ લક્ષણોની અંદર એનો નેક્સ્ટ લક્ષણ છે સ્થળ તમે ઉપર જોયું છે બેંકનું એડ્રેસ ત્યાં લખેલું હતું કે કઈ બેંકનો ચેક છે એટલે ચેક ક્લિયર ત્યાં થશે ક્લિયર તમે ચેક જ્યારે જમા કરશો તો એ ચેક ક્લિયર થવા માટે બેંકમાં એ ચોક્કસ એડ્રેસ પર જશે એટલે સ્થળ ચેક પર પહેલેથી જ હોય છે એ ચેકનું સ્થળ જે છે એના પર કંઈ ફાટી ના જવું જોઈએ કંઈ ઢળાઈ ના ખરાબ ના થવું જોઈએ વંચાવવું જોઈએ એડ્રેસ ક્લિયર ચેક પર તમે કંઈ પાણી વેડી દો ચા વેડી દો અથવા ચેકને ફાળી નાખો તમે તો એવા ચેક ક્યારે ક્લિયર થતા નથી એટલે સ્થળ યોગ્ય રીતે વંચાવવું જોઈએ ખાતા નંબર યસ ચેકનો હજી એક લક્ષણ છે એના ઉપર ખાતા નંબર છપાયેલો હોય છે ક્લિયર એ પહેલેથી જ પ્રિન્ટેડ હોય છે તમારે લખવાની જરૂર પડતી નથી હા એ ખાતું નંબર યોગ્ય રીતે વંચાવવું જોઈએ ઘણીવાર કેવું થાય વ્યક્તિઓ ચેક છે ને ખિસ્સામાં મૂકી દે પલળી જાય અને પછી એ ખાતા નંબર જે છે એ થોડો ભૂસાઈ જતો હોય છે અથવા ફાટી જતો હોય છે તો એવા ચેક પછી ક્લિયર થતા નથી એટલે ખાતું નંબર યોગ્ય રીતે વંચાવવું જરૂરી છે માઇકર નંબર દરેક ચેકમાં નીચેની તરફ તમને માઇકર નંબર જોવા મળે છે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન નંબર મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નિશન નંબર માઇકર નંબર આ શું છે સત્તર આંકડાનો નંબર છે સર આનું કામ શું આવે માઇકર નંબરથી એ ચેક ક્લિયર થવામાં આસાની થાય જ્યારે તમે ચેક આપો એટલે એક દિવસમાં ચેક ક્લિયર થાય અને તમારા ખાતામાં પૈસા આવે તમે મને ચેક આપ્યો છે હું લઈને બેન્કમાં જાઉં તો બેંક જે છે એ ક્લિયરન્સમાં ચેક નાખશે એટલે એક એક દિવસ લાગશે એમાં તમારા ખાતામાંથી મારા ખાતામાં પૈસા આવવા માટે તો આ જે ક્લિયરન્સની પદ્ધતિ છે એ મશીનમાં થાય છે અને મશીન જે છે એ આ નંબરને વાંચીને ચેક ક્લિયર કરે છે ક્લિયર એટલે માઇકર નંબર યોગ્ય રીતે હોવો જોઈએ માઇકર નંબર જનરલી તમારા બ્રાન્ચ કોડ એડ્રેસ કોડ તમારો અકાઉન્ટ નંબર આ બધું શો કરે છે કે ભાઈ કયા બેંકની કઈ ખાતાનો કયા રાજ્યની જગ્યાનો બેંક ચેક છે સત્તર આંકડાનો છે માઇકર નંબરને આપણે આખું ડિટેલમાં સમજીશું આગળના વિડીયોઝમાં જ્યારે આખો એક ટોપિક આવશે માઇકર નંબર કરીને અત્યારે ફક્ત ચેકના લક્ષણોમાં યાદ રાખજો કે ચેકનો જે એક ભાગ હોય છે માઇકર નંબર અને એ યોગ્ય રીતે વંચાવવો જોઈએ ત્યારબાદ છે સીટીએસ નંબર ચેક ટ્રંકેશન સિસ્ટમ નંબર સી ટીએસ ચેક ટ્રંકેશન સિસ્ટમ નંબર મેં તમને કહ્યું ને કે ચેકના ડાબી બાજુ પણ નાના નાના અક્ષરોમાં લખેલો નંબર છે સર આ શું કામ લાગે છે તો જ્યારે આ જો આ ચેક જે છે ને કાગળનો છે શું તમે આને ઇલેક્ટ્રોનિક મોડમાં બદલી શકો વિદ્યુત ચેક બનાવી શકો અત્યારે આ કાગળના ફોર્મેટ છે પેપર ચેક છે શું આ પેપર ચેકને તમે વીજાણુ ચેક એટલે કે વિદ્યુત ચેક બનાવી શકો એની સોફ્ટ કોપી સમજો કે તમે ચેકનો ફોટો પાડીને બેંકમાં જાઓ શું ચેક ક્લિયર થશે સાર ના થાય ચેક ઇલેક્ટ્રોનિક ચેક થોડી ના ચાલે તો બધા ફોટા પાડીને લઈ જાય તો એ જ વસ્તુ છે જો બેંક તમને આવું કંઈ કરી આપતી હોય તો એને કહેવાય વીજાણું ચેક તો જ્યારે તમારે પેપર ચેકને ઇલેક્ટ્રોનિક ચેકમાં કન્વર્ટ કરવો હોય તો બેંકમાં તમારે પેપર ચેક લઈને જવો પડે અને બેંક તમને ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં એ ચેકને કન્વર્ટ કરીને આપે ક્લિયર એ તમે જ્યારે માં આવશો ત્યારે આ ચેક ચેકને એકદમ આખું ચેપ્ટર છે અલગથી બહુ ડિટેલમાં સમજવામાં આવશે કે કેવી રીતે એની પ્રોસેસ ચાલે એક પેપર ચેકને તમે કેવી રીતે ચેક ચેકમાં બદલી શકો અથવા તમે ક્યારે બેન્કમાં જાઓ તો પૂછજો કે કેવી રીતે પ્રોસેસ હોય તમને વાળા પણ સમજાવશે તો આ ચેકને બદલવા માટે સીટીએસ નંબર હોવો જરૂરી છે ક્લિયર જો સીટીએસ નંબર ફાટી ગયો હશે તો પછી એને વિદ્યુત ચેકમાં કન્વર્ટ કરી શકાય નહીં એટલે સીટીએસ નંબર પણ ચેકનો જ એક ભાગ છે ભાષા ભાઈ ચેકની ભાષા કઈ છે તો તમે ઇંગ્લિશ હિન્દી ગુજરાતી કોઈ પણ રિજનલ લેંગ્વેજ યુઝ કરી શકો છો ચેક ક્લિયર કરવા માટે એટલે ભાષા કોઈ એનો બેરિયર આવતો નથી કોઈ પણ રૂકાવટ ભાષાને લીધે આવતી હા લખતી વખતે છેક છાક ના થવી જોઈએ નહીતર ચેક ક્લિયર થશે નહીં બાકી ભાષાનો ઉપયોગ તમે કરી શકો છો નેક્સ્ટ લક્ષણ છે બિન શરતી હુકુમ જો તમે મને ચેક આપ્યો ક્લિયર પચાસ હજાર રૂપિયાનો હું લઈને બેંકમાં ગયો બેંકવાળો મને સીધા મારા ખાતામાં પચાસ હજાર રૂપિયા આપી દેશે એ મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં પૂછશે કે કેમ અલી ગામની ડોસીઓ કેવી સવાલ કરે ક્યાં ગઈ હતી ક્યારે આવી કેમ આવી કેટલા વાગે આવી આવું બેંકવાળો ના કરે ક્યાંથી લાવ્યો કોને આપ્યો કેમ આપ્યો ના તમે ચેક જમા કરાવો ત્યાં મૂકીને આવો એ બોક્સની અંદર બેન્કવાળો સાંસદ બધા ચેક લેશે તમારો ચેક પણ ક્લિયર થઈ જશે એમાં કોઈ પણ પ્રકારના પ્રશ્ન બેંક નથી કરતી એ એક જાતનો હુકુમ છે એ હુકુમ કોને આપ્યો તમે આપ્યો તમે મને ચેક આપો છો ને એનો મતલબ તમે તમારા બેંકને હુકુમ આપો છો કે ભાઈ આ વ્યક્તિ ચેક લઈને આવશે આપી દેજે પૈસા પૂછતો નહીં કંઈ ચેકનો મતલબ જ થાય તમે જો ચેકની ફોર્મેટ વાંચશો ને તો લખેલું હોય છે પે ટુ મિસ્ટર રામ અને છેલ્લે છપાયેલું હોય છે ઓન ઓર્ડર તમે ઓર્ડર આપો છો બેંકને ચેક તમારી પાસે હોય તો એકવાર જોઈ લેજો એ નહીતર પછી આગળનું જો ચેકના ફોર્મેટમાં જઈને જો આપણે જસ્ટ આગળ જોઈએ ને ચેકનો ફોટો એમાં લખેલું હતું પે ટુ ડેશ પછી છેલ્લે હતું ઓર્ડર એ છપાયેલું જ હોય છે ત્યાં ઓર્ડર એટલે આ વ્યક્તિ જે જે ચેક લખે છે ની જે જે સાઇન કરે છે એ પોતાની બેન્કને ઓર્ડર આપે છે કે મેં આના ત્યાંથી સામાન ખરીદ્યો છે પૈસા લેવા આવશે આપી દે છે કઈ પૂછવાનું નહીં ક્લિયર કે ક્યારેક ચેકમાં તમે એવું જોયું છે લખેલું હોય કે હું ચેકના પચાસ હજાર રૂપિયા આપી દઈએ પ્રશાંત આવશે લેવા માટે એટલું તો લખેલું જ છે પરંતુ એવું નીચે લખેલું હોય છે કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે ભારત જીતે તો જ પૈસા આપજે નહીંતર નહીં આપતો કોઈ શરત એના અંદર હોતી નથી કે આજે વરસાદ પડે તો જ આપજે નહીતર નહીં આપતો પૈસા ચેકની અંદર આવી કોઈ શરત હોતી નથી સિક્કો ઉછાળજે હેડ આવે તો પૈસા આપજે ટેલ આવે તો નહીં આપતો આવી ચેકમાં શરત જોઈએ ના એ હંમેશા હોય છે એ પણ કેવું હુકુમ હોય છે ઓર્ડર આપવામાં આવે છે કે ભાઈ તું પૈસા આપી દેજે એટલે એક ચેક જે છે એ બિનશરતી પણ છે અને હુકુમ આપતી લેંગ્વેજ હુકુમ આપતી ભાષા ધરાવે છે કે તું કંઈ પણ પૂછ્યા વગર પૈસા આપી દેજે નિશ્ચિત બેંકર પર લખેલો છે આ જે ચેક જે છે હવે જે આગળ આપણે જોયું એસબીઆઈનો ચેક છે તો એ ચેક ક્લિયરન્સમાં એસબીઆઈમાં જ જશે પછી બીઓ બીમાં ક્લિયરન્સમાં જવા ના જાય ક્લિયર જે બેન્કનો હોય ત્યાં જ ચેક ક્લિયર થાય એટલે નિશ્ચિત બેન્કર પાસે જ આ ચેક જતો હોય છે ક્લિયરન્સ માટે ફોર્મેટ ચેકની ફોર્મેટ ફિક્સ હોય એને તમે બદલી ના શકો એ કોઈ કપડું નથી કે મને અહીંયાથી જ જોતું ત્યાંથી જોવે છે અહીંયાથી નીચું ને અહીંયાથી ઊંચું ના કે તમે એવું પછી જાતે છે હવે જેમ કે ડાબી બાજુ પર અકાઉન્ટ નંબર લખ્યો છે મને ડાબી બાજુ નથી જોતો મને જમણી બાજુ જોવે છે પણ તમે છેકીને ત્યાં પેનથી જાતે પોતે જમણી બાજુ ખાતા નંબર ના લખી શકો એની ફોર્મેટ ફિક્સ છે ક્લિયર તમે કોઈ પણ ચેક ઉચકીને જુઓ પેનું પે ઓર્ડર રકમ બધી પોતપોતાની જગ્યાએ ફિક્સ છે એને તમે બદલી શકો નહીં પક્ષ ભાઈ ચેકમાં કેટલા પક્ષો હોય છે તો ચેકમાં ત્રણ પક્ષ હોય છે એક જે ચેક લખે છે બીજો જે ચેક સ્વી છે એટલે કે તમે અને હું બે જણ થયા અને બેંક જે પૈસા આપવાની છે એટલે કુલ ચેકની અંદર તમને ત્રણ પક્ષકાર જોવા મળતા હોય છે છાપેલ યસ ચેક હંમેશા પ્રિન્ટેડ હોય છે હા એની અમુક જગ્યાએ આપણે પેનથી લખવું પડે છે બાકી નાઇન્ટી પર્સન્ટ જે ચેકનો ભાગ છે તે છપાયેલો જ છે એટલે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરબદલ કરવો પડતો નથી અને ચેક જે છે એ સામાન્ય રીતે પૈસાની લેવડ દેવડના ઉપયોગ માટે થાય છે તો અત્યાર સુધી આપણે બેસિક વસ્તુ સમજી ગયા કે ચેક શું છે ચેક એટલે શું કે તમે કોઈ જગ્યાએ કંઈ સામાન ખરીદો છો અથવા તો તમે કોઈને ચૂકવણી કરો છો પૈસાની એવું નહીં કે ફક્ત ખરીદી વખતે તમે કોઈની પાસેથી ઉધાર પૈસા લીધા હતા હવે એને તમે પાછા આપી રહ્યા છો પણ કેશના બદલે તમે ચેક આપો છો ઇન શોર્ટ જ્યારે તમે પૈસાની ચૂકવણી કરો છો કોઈને પણ અને એ ચૂકવણી રોકડના બદલે તમે ચેક દ્વારા પણ કરી શકો છો જો તમારા અકાઉન્ટમાં પૈસા હોય તો ચેક ક્લિયર ત્યારે જ થશે જ્યારે તમારા ખાતામાં પૈસા હશે જો તમે પછી પચાસ હજારનો ચેક લખો ને તમારા ખાતામાં પાંચ દસ હજાર જ હોય તો ચેક બાઉન્સ થઈ જાય અને બંને પક્ષ પર પેનલ્ટી લાગે તો એક તો તમે તો ભૂલ કરી લે તમારા પર તો પેનલ્ટી લાગી જ અને બીજો વ્યક્તિ પણ એમાં બિચારો ફસાઈ જાય એના બરાબર પેનલ્ટી લાગે એટલે ચેક જે છે એ ત્યારે જ ક્લિયર થાય જ્યારે તમારા ખાતામાં બેલેન્સ હોય અને તમે ચેકમાં કોઈ છેક છાક કે ભૂલ ના કરી હોય ચેક એકદમ ક્લિયર હોવો જોઈએ ક્લિયર તો ચેકનું ફોર્મેટિંગ તમે સમજી ગયા શું છે ચેક એના લક્ષણો કયા છે મેં તમને આગળ યાદ હોય તો અમુક વસ્તુ સ્કીપ કરી દીધી છે કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ટેક્સ શું છે ચેકની વ્યાખ્યા શું છે એ આપણે આગળ જોઈએ કેમ કે મારે તમને સૌથી પહેલાં જે બેસિક સમજાવવાનું હતું તે ચેક વિશે સમજાવવાનું હતું કે ચેક શું છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે હવે તમે એ વસ્તુ શીખી ગયા શું સર હું કોઈ જગ્યાએ જાઉં હવે આ ક્વેશ્ચનને સમજો તમે કોઈ જગ્યાએ આવો છો જેમ કે તમે મારી દુકાનમાં આવ્યા પચાસ હજારનો સામાન ખરીદ્યો તમારી પાસે કેશ નથી એટલે તમે મને ચેક આપ્યો સર મારી પાસે ચેકબુક પણ નથી તો શું કોઈ બીજો રસ્તો ખરો ચૂકવણી કરવાનો મારી પાસે કેશ પણ નથી હું ચેકબુક પણ નથી લાવ્યો સર ડેબિટ કાર્ડ એક રસ્તો છે ક્રેડિટ કાર્ડ છે કાર્ડ સિસ્ટમ પણ છે એટીએમ કાર્ડથી પૈસા લઈ આવો તો એ પણ તમારી પાસે નથી તમારી પાસે કોઈ પણ પ્રકારનું કાર્ડ નથી કે કોઈ પણ પ્રકારના મોબાઈલ નથી જેમાંથી તમે યુપીઆઈ પેમેન્ટ કરી શકો સ્કેન કરીને હવે તમારે પચાસ હજાર રૂપિયા ચૂકવવાના છે હા બસ ફરક એ છે કે હું તમને બહુ સારી રીતે ઓળખું છું એવું આપણે સમજીએ કે આપણા થોડા રિલેશન સારા છે તમે મારા નોર્મલ કસ્ટમર છો જે વર્ષે કે પાંચ છ મહિને મારા ત્યાંથી કોઈના કોઈ ફર્નિચર લોજ છો અને એ પણ સારી એવી રકમનું મોટી રકમની તમે ખરીદી કરો છો મારા ત્યાંથી એટલે આપણા વચ્ચે એવા સારા સંબંધ બની ગયા છે ગ્રાહક અને વેપારી વચ્ચેના એટલે આવા સંજોગોમાં શું કોઈ બીજો રસ્તો ખરો તો યસ જ્યારે તમારી પાસે કેશ ના હોય જ્યારે તમારી પાસે ચેક ના હોય જો દુકાનદાર ચાહે તો તમે વિનિમય પત્ર કે વચન ચિઠ્ઠી પણ આપી શકો હવે સર આ શું છે વિનિમય પત્ર તો આ જુઓ તમારા સ્ક્રીન પર તમને દેખાશે વિનિમય પત્ર હવે આને એક એક્ઝામ્પલ સાથે લઈએ જે આપણે આગળ જોઈએ કે તમે મારી દુકાનમાં આવ્યા સામાન ખરીદો છો તમારે તમારે મારા પાસેથી ફોર એન એક્ઝામ્પલ તમે મારા પાસેથી દસ હજાર રૂપિયાનો સામાન ખરીદ્યો છે ફોર એન એક્ઝામ્પલ દસ હજાર રૂપિયાનો તમે મારી પાસેથી સામાન ખરીદ્યો છે તમારી પાસે કેશ નથી ચેક નથી પણ હું તમને ઓળખું છું એટલે મેં કહ્યું કે કંઈ વાંધો નહીં તમે મને એક સાદા કાગળ પર લખીને આપી દો એક સાદું કાગળ દો સફેદ કલરનું અને એના ઉપર લખીને આપી દો કે તમે એક મહિના પછી બે મહિના પછી મને પૈસા ચૂકવી દેશો કે દસ દિવસની અંદર પૈસા ચૂકવી દેશો તો સર આવું વેલિડ ગણાય તો તો હું દરેક કાગળ પર લખીને આપી દઉં એ સાદું કાગળ જ છે એ વેલિડ ક્યારે થાય જ્યારે એના ઉપર સ્ટેમ્પ ચીપકાવવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ સ્ટેમ્પ ચિપકાવામાં આવેલો છે જ્યારે એના પર સ્ટેમ્પ ચિપકાવો એટલે સાદું કાગળ કાનૂની તોર પર લીગલ થઈ જાય હવે સામાન્ય કાગળ નથી ક્લિયર જેમ કે સમજો તમે મને પચાસ હજારનો ચેક આપ્યો ચેક બાઉન્સ થઈ ગયો તમારા ખાતામાં પૈસા જ નહીં હતા તો હું તમારા પર કેસ ઠોકી દઈશ જો તમે પૈસા ન આપો તો પહેલાં હું તમને ફોન કરીશ કે સર તમે પચાસ હજારનો ચેક આપેલો તે બાઉન્સ થઈ ગયો છે તમે જો મને બીજો ચેક નહીં આપશો હું તમને કહીશ સર બીજો ચેક આપી દો અથવા કેશ આપી દો પચાસ હજાર જો તમે આનાકાની કરો ભાગી જાઓ તો હું તમારા પર કેસ ઠોકી દઉં કે મારો ચેક બાઉન્સ કરાવ્યો છે અને તમને બહુ મોટી સજા થાય સેમ વે પત્રમાં પણ એવું જ છે તમે જો મને ચેક ન આપો તમારી પાસે ચેકબુક નથી અને આપણા સારા રિલેશન છે એકબીજાને ઓળખીએ છીએ તો આવું એક લખાણ પણ લખીને આપણે લઈ શકીએ જે લોકો વ્યાજ પર પૈસા આપતા હોય ને તે લોકો સાદા કાગળ પર લખાણ કરતા હોય છે આમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ કામ કરતા હશે વ્યાજ પર પૈસા આપવાનું તો એ લોકો હંમેશા સાદા કાગળ પર લખાવે અને પછી એના પર ટિકિટ ચીપકાવી દે એટલે સાદું કાગળ કાનૂની તોર પર માન્ય ગણાય પછી સામેવાળો પૈસા ન આપે ને તો જેવી રીતે ચેકમાં તમે કેસ કરો છો ક્યારે મારો ચેક બાઉન્સ કર્યો પૈસા નથી આપતો એવી રીતે સેમ જો વિનિમય પત્રના પૈસા ન મળે તો પણ તમે કેસ કરી શકો અને ચેક જેટલો જ વેલિડ ગણાય જેવી રીતે ચેક છે કાનૂની તૌર પર એવી રીતે પત્ર પણ કાનૂની તૌર પર એટલો જ મજબૂત છે ક્લિયર તો હવે આપણે પત્રને સમજીએ આ કેવી રીતે લખવામાં આવે પત્રમાં શું હોય એક સાદું કાગળ જેના ઉપર સૌથી પહેલાં તો ડાબી સાઈડ પર રકમ લખવામાં આવે જેમ કે અહીંયા લખેલું છે દસ હજાર પછી તારીખ કે કઈ તારીખે આ લખવામાં આવ્યું છે વિનિમયપત્ર ટિકિટ ચીપકાવવામાં આવે જેથી કરીને આ સાદું કાગળ કાનૂની તૌર પર માન્ય થઈ જાય સ્થળ જેમ કે વેસુ સુરત તમે જગ્યાનું નામ લખી દો પછી નીચે એક લાઈન લખવામાં આવે કે તમને મળેલ અવેજ બદલ બે માસ પછી એટલે કે બે મહિના પછી રામ પટેલને અથવા તેના હુકુમ મુજબ રૂપિયા દસ હજાર આપશો અહીંયા છ હજાર છે અહીંયા દસ હજાર કરી દેજો બંને જગ્યાએ રકમ સેમ હોવી જોઈએ અંકમાં અને શબ્દમાં બાય મિસ્ટેક અહીંયા છ હજાર થઈ ગયું છે તો ધ્યાન આપજો તમને મળેલ અવેજ બદલ બે માસ પછી રામ પટેલને અથવા તેમના હુકુમ મુજબ રૂપિયા દસ હજાર આપશો આ એક લાઇન લખવામાં આવે બરોબર સમજો કે તમે મારા દુકાનમાં આવો છો દસ હજારનો સામાન ખરીદો છો તો હું નીચે લખીશ કે તમને મળેલ હવે બદલ બે માસ પછી એટલે બે મહિનાની અંદર ક્યારે પણ તમે પ્રશાંત પટેલને અથવા તેના હુકુમ મુજબ રૂપિયા આપશો ક્લિયર તમે મારી દુકાનમાં આવો એટલે તમારે પ્રશાંત પટેલને પૈસા ચૂકવવા પડશે એવું લખાણ કરવાનું નીચે તમારું એડ્રેસ લખવાનું કે ભાઈ આ પૈસા લેવા હું તમારા ઘરે આવીશ ક્લિયર જે પણ તમારું એડ્રેસ હોય એ જગ્યા પર હું આવીશ સર ઉપર જે સ્થળ લખ્યું છે વેસુ સુરત એ મારી દુકાનનું છે ઉપર જે સ્થળ લખવામાં આવે તે વેપારીના દુકાનનું હોય નીચે જે સ્થળ લખવામાં આવે પૂરું એડ્રેસ તે જે ગ્રાહક છે કે જેને પૈસા આપવાના છે તેનું એડ્રેસ હોય કેમ આ એડ્રેસ લખવામાં આવ્યું છે કે ભાઈ બે મહિના થશે એટલે હું તમારા ત્યાં આવીને પૈસા લઈશ અથવા તો તમે મારા ત્યાં આવીને પૈસા આપી જશો એટલા માટે એડ્રેસ લખવામાં આવે અને પછી બંને જણ નીચે સાઇન કરે અહીંયા અને વચ્ચે એક લાઇન કરવામાં આવે જેના ઉપર લખવામાં આવે એક્સેપ્ટેડ ક્લિયર અને એના અંદર તમે સાઇન કરશો ક્લિયર અહીંયા તમારી સાઈન હશે એક્સેપ્ટેડ અને જે તમારી ગ્રાહક છે એની સાઈન કે પૈસા આપી દેશે અને અહીંયા મારી સાઈન આવશે આપણે બંને જણા સાઈન કરીશું જ્યારે ચેકમાં શું હોય તમે એકલા જ સાઇન કરો જ્યારે પત્રમાં આપણે બંને જણ સાઈન કરીએ તમે લખીને ગયા હવે આ પત્ર હું મારા દુકાનમાં મૂકી દઈશ બે મહિના પછી હું તમારા ત્યાં પૈસા લેવા આવીશ જો તમે આપો તો ઠીક છે ન આપો તો હું તમારા પર કેસ કરી શકું કે તમે મારો પત્ર બાઉન્સ કર્યો છે તમે મને પૈસા ચૂકવ્યા નથી એટલે કાનૂની તૌર પર પત્ર પણ એટલું જ મજબૂત છે યાદ રાખજો તો સર ફરક શું છે ઓકે કેમ સર આ પત્ર આપણે સમજીએ છીએ આપણું ચેપ્ટર તો ચેક છે એટલા માટે સમજીએ છીએ કેમ કે આ જ ચેપ્ટરની અંદર તમને તફાવત પણ આવશે કે વિનિમયપત્ર અને ચેક વચ્ચેનો તફાવત શું છે તો ઘણો બધો છે ચેક પહેલેથી પ્રિન્ટેડ હોય પત્ર આપણે આખું હાથેથી લખીએ છીએ ચેક પર આવી કોઈ ટિકિટ નથી લગાવવામાં આવતી પત્રમાં ટિકિટ લખવામાં આવે છે ચેક પર એક જ પક્ષ સાઇન કરે પત્રમાં બંને પક્ષ સાઇન કરે ક્લિયર ઘણા બધા તફાવત છે જ્યારે આપણે સેકન્ડ પાર્ટમાં આવીશું ત્યારે ચેક અને વિનિમયપત્ર વચ્ચેનો તફાવત સમજીશું સારી રીતે અત્યારે ફક્ત તમે એટલું ધ્યાન રાખો આપણે બે ટોપિક સમજ્યા એક ચેક શું છે અને એના લક્ષણો શું છે બીજું આપણે પત્રનો કન્સેપ્ટ સમજ્યા છીએ પત્ર આપણા સિલેબસ સાથે હમણાં લેવા દેવા નથી એટલે આપણે જસ્ટ એનો કન્સેપ્ટ સમજ્યા કેમ કે આગળ ચેપ્ટરના અંદર ચેક અને પત્રનો તફાવત છે એટલા માટે મેં તમને વિનિમયપત્રનું ખાલી બેસિક સમજાવ્યું છે એના લક્ષણો નથી સમજાવ્યા એટલે ચેક એટલે શું ક્લિયર થયું અને વિનિમય પત્ર એટલે શું ક્લિયર થયું બંને વસ્તુ સેમ છે ઓલમોસ્ટ કેમ કેમ કે તમારી પાસે જ્યારે પૈસા ના હોય કોઈને ચૂકવવા માટે તો તમે ચેક થકી પણ પેમેન્ટ કરી શકો અથવા તો એને તમે વિનિમય પત્ર થકી પણ પૈસા ચૂકવી શકો છો હવે આ જે છે ને કાગળના કટકા જેની કિંમત છે ક્લિયર આ કટકા દસ દસ પચાસ પચાસ હજારના છે એક છે સામાન્ય કાગળ પર એના ઉપર હજારો લાખોની લેવડ દેવડ થાય છે તો આ જે હોય કાગળ એને કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ શું કહેવાય એને ઇન્સ્ટ્રુમેન્ટ અને આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ કેવા છે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ક્લિયર હવે જે આગળ મેં તમને થિયરી સ્કીપ કરાવી દીધી એ પોર્શન પર આપણે આવીશું કે સર નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું હવે આને એક એક્ઝામ્પલ સાથે સમજો આપણે બાઇક ચલાવીએ કે પછી કાર ચલાવીએ એના નિયમ છે બાઇક ચલાવો એટલે હેલ્મેટ પહેરવું પડે કાર ચલાવો એટલે સીટ બેલ્ટ લગાવવા પડે ક્લિયર નહીં કરશો તો શું થશે તમારા ઉપર પેનલ્ટી લાગશે તમને જેલમાં ભરી બંધ કરી દેવામાં આવશે ક્લિયર આવી બધી હરકતો તમારી સાથે થઈ શકે તો કેમ કે ગુનો છે તમે ખોટી વસ્તુ કરશો તો એના કાનૂન બનેલા છે ક્લિયર તો સેમ વે આ જે કાગળના કટકા છે તમે કેસ કરી દો છો બાઉન્સ થાય ત્યારે કે પૈસા નથી આપતો મારા એને નાખી દો જેલમાં ક્લિયર ઘણી બધી વાત અમે ન્યૂઝમાં જોયો છે કે એક વ્યક્તિ બધાને ચેક આપ્યા કરે પણ ખાતામાં પૈસા નથી પછી એને ત્રણ વર્ષની જેલ કરવામાં આવી પ્લસ પચાસ લાખ રૂપિયાનો ફાઇન લગાવવામાં આવ્યો દંડ લગાવવામાં આવે છે તો આ કયા કાનૂન તહેત કેસ કરવામાં આવ્યો તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા એની માટે કાનૂન બનેલો છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 એક્યાસી ક્લિયર જેવી રીતે આપણે ડ્રાઇવિંગના નિયમ માટે નિયમ કાનૂન બનેલા છે ક્લિયર એવી રીતે સેમ આ જે બેંકના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એના માટે કાનૂન બનેલો છે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો ને એક્યાસી જેના અંદર ચેક આવી જાય વિનિમય પત્ર આવી જાય વચન ચિઠ્ઠી આવે ક્લિયર ટોટલ સોળથી સત્તર ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે જે તમે સેકન્ડ ઇયરમાં જ્યારે આવશો ત્યારે વધારે ડિટેલમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તમને જ્યારે તમે બેન્કિંગને ડિટેલમાં સમજશો અત્યારે તમારા સિલેબસ પૂરતું ખાલી તમારે ચેક યાદ રાખવાનું છે અને વિનિમય પત્ર યાદ રાખવાનું છે તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કેમ આ ઇન્સ્ટ્રુમેન્ટને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે ચેકને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે ને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે કેમ કેમ કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો ને એક્યાસીના તહેત સમાઈ જાય છે એટલા માટે આ બધા ટુકડા જે છે કાગળના આ જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે હવે આપણે આપણા થિયરી પોર્શન પર આવીએ અચ્છા ઇંગ્લિશમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ગુજરાતીમાં તમે એને શાખ પત્ર કહી શકો નેગોશિયેબલ શાખ ઇન્સ્ટ્રુમેન્ટ પત્ર અથવા તમે શાક પત્રના બદલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ બોલશો તો પણ ચાલશે ક્લિયર કેમ કે ગુજરાતીમાં બંને શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ બોલી શકો અને શાખ વિનિમય પત્ર પણ બોલી શકો બંને સેમ જ છે એટલે ચેક પત્ર વચન ચિઠ્ઠી આ બધા શું છે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા જ પત્ર છે કેવા પત્ર શાખ વિનિમયપત્ર શાક પત્ર એટલે કે કેવા ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એવા સાધનો છે જે નાણાં જેવું કાર્ય કરે છે સેમ પૈસાના બરોબર જ છે આ નાણાંના ઉદભવથી આંતરિક આર્થિક વ્યવહાર સરળ બને છે પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં સરળતા રહે તે માટે વિનિમય પત્ર અસ્તિત્વમાં આવ્યા અને આવા કેટલાક સાધનોનો ઉપયોગ થાય થવા લાગ્યો જેમાં ચેક ચિઠ્ઠી મુખ્ય છે આમ છતાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કાયદામાં કોઈ સંતોષકારક વ્યાખ્યા આપવામાં આવી નથી વ્યાખ્યાઓ બની છે પરંતુ કોઈ પરફેક્ટ વ્યાખ્યા આજ સુધી બની નથી સેની પરફેક્ટ વ્યાખ્યા નથી બની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કોઈ પરફેક્ટ વ્યાખ્યા આપવામાં આવેલી નથી કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું સા કોઈ પ્રોપર વ્યાખ્યા એની નથી હા ઘણા બધા લોકોએ પોતપોતાના તરફથી વ્યાખ્યાઓ આપેલ છે પર એની કોઈ પરફેક્ટ વ્યાખ્યા આજ સુધી બની નથી હા પણ એક વસ્તુ ક્લિયર છે કે પંદરથી સોળ ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય છે જેમાં ચેક પણ આવી જાય વિનિમય પત્ર પણ આવી જાય અને યાદ રાખજો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શાખ વિનિમય પત્ર હવે 1881 ના એક્યાસીના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ તેરમાં જે લોકો એમસીક્યુ એક્ઝામવાળા છે યાદ રાખજો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલે કે શાખ વિનિમયપત્ર ધારો કયા વર્ષમાં આવેલો હતો અઢારસો ને એક્યાસીમાં એની કલમ નંબર તેર આ પણ યાદ રાખજો કલમ નંબર તેરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા આપેલી છે નો ડાઉટ ચોક્કસ વ્યાખ્યા નથી પર એક કામચલાઉ વ્યાખ્યા આપવામાં આવી છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વચન ચિઠ્ઠી પત્ર કે ચેક જે ઓર્ડર મુજબ કે બેરરને ચૂકવવા પાત્ર છે ઇન શોર્ટ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જેથી પૈસાની લેવડ દેવડ થાય એટલે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ સામાન્ય વ્યાખ્યાની ક્લિયર આ વ્યાખ્યા સેમાં આપેલી છે કલમ તેરની અંદર આપેલી છે કયા કાનૂન તહેત શાખ વિનિમય પત્ર કાનૂન અઢારસો ને એક્યાસી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો ને એક્યાસી ના તહેત આ વ્યાખ્યા આપવામાં આવેલી છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું બધી જ વસ્તુ જેથી પૈસાની લેવડ દેવડ થતી હોય તે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે રોકડ રકમના બરોબર ગણવામાં આવે એ કેશ નથી હવે સમજીએ ચેક જે આપણે સમજી ગયા આગળ એની વ્યાખ્યા સમજીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ છ માં જો કલમ તેર માં જે વ્યાખ્યા છે એ બધાની કોમન વ્યાખ્યા છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું પણ જો કલમ છમાં જોઈએ તો કલમ છની અંદર ચેકની વ્યાખ્યા આપેલી છે કે ચેક એક પત્ર છે એક જાતનું પત્ર જ ગણી શકાય એને સેમ એવું જ છે જે નિશ્ચિત બેન્કર પર લખવાયેલ છે અને જે માંગણી થતાં ચૂકવવા પાત્ર છે અને અન્ય રીતે ચૂકવવા પાત્રનું હોવાનું જણાતું નથી ચેક એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં તમે હુકુમ કરો છો એક ચોક્કસ બેંકને કે આને પૈસા ચૂકવી દે કોઈપણ પ્રકારના પ્રશ્ન પૂછ્યા વગર ચૂકવી દે એટલે કે ચેક ક્લિયર તો આઈ હોપ સો દીકરાઓ કે આજનો આપણો બેસિક વિડીયો તમને સારી રીતે ક્લિયર થયો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસપણે કમેન્ટ કરજો જેથી કરીને આપણે આના પાર્ટ ટુ પાર્ટ થ્રી સિકવેન્સ બનાવીએ જેથી કરીને તમે ઘરે પણ એની પ્રેક્ટિસ કરી શકો તો પસંદ આવે તો ચોક્કસપણે કમેન્ટ કરજો તો જ આપણે પાર્ટ ટુ તરફ આગળ વધીશું થેન્ક યુ સો મચ વોચિંગ